नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय अंग्रेजी એમાં યુનિટ 1 બરોબર છે. આજે આપણે યુનિટ 1 માં Q4 ક્વેશ્ચન એનો આપણે અભ્યાસ આગળના લેક્ચરમાં કર્યો. એમાં આપણે પહેલા સૌપ્રથમ આપણે એક્ટિવિટી 1 બરોબર Q4 ક્વેશ્ચન પ્રથમ પાઠનું નામ જ એવું છે કે એમાં કંઈક પ્રશ્ન જ આવશે બરોબર. પ્રશ્નો તરીકે લખ્યું જ કંઈક એમાં હશે એવું કંઈક પાઠનું નામ પણ એવું જ છે. પછી એમાં આપણે એક યુનિટ 1 માં આપણે સૌપ્રથમ એક્ટિવિટી 1 નો અભ્યાસ કર્યો કે એક્ટિવિટી 1 માં શું છે. તો કે એક્ટિવિટી 1 માં સુનિતા વિલિયમ નું કોઈ કાલ્પનિક ઇન્ટરવ્યુ લઈ રહ્યું છે. કોઈ વ્યક્તિ છે એનું કોઈ ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે એનું કલ્પના ઇમેજિનરી ઇન્ટરવ્યુ છે એ લઈ રહ્યો છે. એવી કંઈક એમાં ઇન્ટરવ્યુ આપેલું છે જેમાં પણ પ્રશ્ન કરે છે એ આપણે અભ્યાસ કર્યો. હવે એક્ટિવિટી 2 અને 3 માં શું છે. તો કે એક્ટિવિટી 2 છે એ એક્ટિવિટી 2 માં કંઈક એ અને બી માં કંઈક પ્રશ્ન બનાવવાના છે એવું આપેલું છે અને એક્ટિવિટી 3 માં પણ કંઈક પ્રશ્ન બનાવવાના અને એના જવાબ આપવાના એવું કંઈક એમાં આપેલું છે. તો હવે એક્ટિવિટી 2 અને 3 છે એ આપણે ગ્રામરની બુક અથવા તો આપણી સાદી પોથી છે એ બંનેમાં એના વિશે માહિતી આપેલી છે અને એના વિશે એમાં વિગતવાર આપણે એમાં બધું પૂરવાનું છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં નહીં કરીએ પણ સ્વાધી પોથી અને ગ્રામરની બુકમાં એ પૂરશું અને ત્યારે આપણે એની વિગતવાર સમજૂતી મેળવીશું. હવે આપણે એક્ટિવિટી 4 પર જઈએ. તો એક્ટિવિટી 4 આપેલું છે. એક્ટિવિટી 4 માં શું છે. તો કે એક્ટિવિટી 4 નું ટાઇટલ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ બરાબર છે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ફાસ્ટ એટલે ઝડપી ફિંગર એટલે આપણી ફર્સ્ટ એટલે પહેલી બરાબર. પહેલી આંગળી ઝડપી જે આંગળી ઝડપી હશે બરાબર ઝડપી આંગળી પહેલી એવો અર્થ થશે કે ઝડપી આંગળી પહેલી જે વ્યક્તિની આંગળી છે એ ઝડપી એટલે કંઈક એમાં એવું આપેલું છે. હવે એ શા માટે આવું ટાઇટલ આપેલું છે એ આપણે તો પાઠ ભણશું બરાબર. એક્ટિવિટીમાં આપેલું છે એક પ્લે નાટક જેવો એક ડાયલોગ વાળું એક નાટક આપેલું છે બરાબર જેમાં પ્રશ્નો કરી કરેલી છે એ એક પ્રકારનું એવું નાટક છે. ખરેખર નાટક નથી પણ એક પ્રકારની સ્પર્ધા છે બરાબર. પ્રશ્નોતરીની સ્પર્ધા છે કે શાળામાં પ્રશ્નોતરીની સ્પર્ધા યોજાય છે અને એ પ્રશ્નોતરીની સ્પર્ધા જેટલું એક નાટક સ્વરૂપે ડાયલોગ સ્વરૂપે સંવાદ સ્વરૂપે આપણા પાઠમાં આપેલું છે. તો એની આપણે વિગતવાર સમજૂતી લઈએ. તો તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો એમાં યુનિટ 1 પાઠ યુનિટ 1 એમાં એક્ટિવિટી 4 જે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ છે એનો આપણે અભ્યાસ વિગતવાર અભ્યાસ કરીએ. એક્ટિવિટી 4 એમાં સૂચના આપેલી છે. સૌપ્રથમ આપણે સૂચના વાંચીએ. તો યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. યોર ટીચર એટલે શું થશે. તમારા શિક્ષક. વિલ રીડ એટલે વાંચશે ભવિષ્યકાળ દર્શાવે છે. ધીસ પ્લે આ પ્લે એટલે નાટક બરાબર. અહીંયા નાટક એટલે ડાયલોગ સ્વરૂપે પ્રશ્નોતરી આપેલી છે. ફોર યુ એટલે તમારા માટે. લિસન ટુ ધ ટીચર શિક્ષકને સાંભળો. એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી અને પછી ધેન એટલે પછી યુ રીડ તમે વાંચો ધ પ્લે નાટકને અથવા તો તમે જે પ્રશ્નોતરી આપેલી છે એને મૌન રીતે સાયલેન્ટલી એટલે મનમાં છે એ પછી આપણને તમને આ રીડ છે એટલે કે આ જે આપેલો છે પાઠ એ તમને વાંચવાનું કહે છે. ચલો હવે યુનિટ 4 છે. યુનિટ 1નું એક્ટિવિટી 4ની જે પહેલી આપણું ટાઇટલ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ બરાબર. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે શું થશે. તો કે પહેલી આંગળી ઝડપી બરાબર. પહેલી આંગળી છે એ ઝડપી તો એ કઈ રીતે છે આ ટાઇટલ છે એમ એ કઈ રીતે આ ટાઇટલ આપવામાં આવ્યું છે એ આપણે સમજીએ પાઠ પછી આપણને ખબર પડશે. ચલો સૌ પ્રથમ અહીંયા એક છે એ છોકરાનું નામ આપેલું છે વિકાસ. વિકાસ સેડ વિકાસે કહ્યું. આ બે ટપકા છે ને એને આપણે સેડ તરીકે વાંચશું બરાબર. વિકાસ સેડ વિકાસે કહ્યું હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન બરાબર. હેલો આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિને મળીએ કે કોઈ પણ પ્રકારની કાર્યક્રમની શરૂઆત કરીએ કે ગમે ત્યારે ગમે તેને કોઈને મળીએ છીએ કે તો સૌ પ્રથમ આપણે નમસ્કાર કરીએ છીએ. તો અહીંયા શું આપેલું છે હેલો. હેલો એટલે શું થશે નમસ્કાર. ગુડ મોર્નિંગ સુપ્રભાત એન્ડ અને વેલકમ. વેલકમ એટલે શું થશે સ્વાગત છે. એવરીવન એટલે બધાનું તમારા બધાનું સ્વાગત છે. હલો એટલે કે નમસ્કાર. સુપ્રભાત તમારા બધાનું સ્વાગત છે. ટુડે આજે એટ અવર સ્મિત વિદ્યાલય
આજે એટ એટલે બરાબર કઈ જગ્યાએ છે કોઈ સ્થળને દર્શાવવાનું હોય ત્યારે એટ છે એ એમાં લખવામાં આવે છે. અવર સ્મિત વિદ્યાલય, આપણી બરાબર સ્મિત વિદ્યાલયમાં, વિદ્યાલયનું નામ શું આપેલું છે? સ્મિત. વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ. બરાબર, આજે અહીંયા આપેલું છે કે આજે આપણી સ્મિત વિદ્યાલયમાં આપણી પાસે શું છે? તો કે વી હેવ એટલે ની પાસે હોવું, પણ અહીંયા એક કાર્યક્રમનું, એક કાર્યક્રમ કે જે સ્પર્ધાનો કાર્યક્રમ છે બરાબર, એની આયોજન કરવામાં આવેલું છે. એટલે કહે છે કે વી હેવ ધ ફોર્થ એન્યુઅલ, જો ફોર્થ એટલે ચોથું, એન્યુઅલ એટલે વાર્ષિક, જેનો બીજો શબ્દ આપણે સમાનાર્થી શબ્દ કહી શકીએ શું? તો કે યરલી સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ. બરાબર, વર્ષનો વાર્ષિક સ્માર્ટ વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થીઓ, સ્કૂલના હોશિયાર વિદ્યાર્થીઓની વાર્ષિક ચોથી સ્પર્ધા છે. આજે સ્મિત વિદ્યાલયમાં હોશિયાર વિદ્યાર્થીઓની વાર્ષિક ચોથી સ્પર્ધા છે એ શાળામાં ઉજવવામાં આવેલી આયોજન કરવામાં આવેલું છે. એટલે અહીંયા એન્યુઅલ, ફોર્થ એન્યુઅલ કીધું છે, એનો અર્થ શું થશે? તો કે અહીંયા એવું કહેવા માગે છે કે આ શાળામાં છે એ દર વર્ષે ઉજવાય છે, એટલે આ 3 વર્ષથી ઉજવાય છે અને આ ચોથું વર્ષ છે. બરાબર, આગળ અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ. બરાબર છે, આપણા ઇંગ્લિશના શિક્ષક, અમારા ઇંગ્લિશ શિક્ષક છે જે મિસ્ટર પરમાર છે, બરાબર, ઇઝ ધ હોસ્ટ, એ હોસ્ટ છે. હોસ્ટ એટલે શું થશે? તો કે સૂત્રધાર, સ્પર્ધાના સૂત્રધાર. કાર્યક્રમ છે એની શરૂઆત, કાર્યક્રમને સંભાળનાર કોણ છે? તો કે કાર્યક્રમને સંભાળનાર છે એ ઇંગ્લિશના શિક્ષક છે જેનું નામ છે મિસ્ટર પરમાર. બરાબર, એટલે અહીંયા હોસ્ટ એ યાદ રાખવાનું છે. હોસ્ટ એટલે શું થશે? તો કે સ્પર્ધાનું સંચાલન કરનાર, કાર્યક્રમનું સંચાલન કરનાર. ઓફ ધીસ કોમ્પિટિશન એટલે સ્પર્ધા, કોમ્પિટિશન અને કન્ટેસ્ટ બે એકબીજાના સામાનાર્થી છે. બેનો અર્થ શું થશે? તો કે સ્પર્ધા. એટલે શું કહે છે? તો કે આપણા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર છે એ આ સ્પર્ધાના હોસ્ટ છે, આ સ્પર્ધાના કાર્યક્રમને સંભાળનાર સૂત્રધાર વ્યક્તિ છે. એન્ડ, અને જેને આપણે એન્કર પણ કહી શકીએ. બરાબર, એન્કરિંગ કરતા હોય ને, કોઈ પણ કાર્યક્રમનું સંચાલન કરતા હોય ને, એને હોસ્ટ કહેવામાં આવે છે. એન્ડ, અને વિથ હિમ, અને તેની સાથે, હિમ એટલે તેની, વિથ એટલે સાથે, તેની સાથે શું છે? તો કે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. બરાબર, સ્કોરર મિસ્ટર બ્રાઇટ છે એ એની સાથે છે. તો મિસ્ટર બ્રાઇટ કોણ છે? તો કે હિઝ ઓન લેપટોપ. ચલો, ઓન એટલે શું થશે? તો કે એનું પોતાનું. બરાબર, તેનું પોતાનું લેપટોપ મિસ્ટર બ્રાઇટ છે એ સ્કોરર છે. તો સ્કોરર એટલે શું થશે? તો કે સ્કોરર એટલે સ્પર્ધામાં, સ્પર્ધામાં છે એ જે માર્ક હોય છે, બરાબર, ગુણ હોય છે એની યાદી બનાવનાર, અથવા તો માર્ક છે એને સાચવનારને કહેવાય સ્કોરર. બરાબર છે, સ્કોરર એટલે સ્પર્ધામાં અંક આપે છે જે મળે છે એની નોંધ રાખનાર વ્યક્તિ. પણ અહીંયા એને મિસ્ટર બ્રાઇટ છે એનું સ્કોરર છે, પણ મિસ્ટર બ્રાઇટ કોઈ વ્યક્તિ નથી. મિસ્ટર બ્રાઇટ શું છે? તો કે મિસ્ટર પરમારનું પોતાનું લેપટોપ છે. આગળ અવર પ્રિન્સિપલ, આપણા આચાર્ય, પ્રિન્સિપલ એટલે શું થશે? આચાર્ય. મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ, એ એક્સપર્ટ છે. એક્સપર્ટ એટલે શું થશે? તો કે એક્સપર્ટ એટલે નિષ્ણાંત અથવા તો તજજ્ઞ, અને એનો બીજો અર્થ આપણે લઈએ તો કોઈ પણ વિષયમાં, વિષયના જાણકાર, કોઈ એક વિષયના તજજ્ઞ વ્યક્તિ કે જાણકાર વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ. તો મિસ્ટર શર્મા જે એના પ્રિન્સિપાલ છે શાળાના, સ્મિત વિદ્યાલયમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને સ્મિત વિદ્યાલયના પ્રિન્સિપાલ છે એ એમાં એક્સપર્ટ છે. ટુડે, આજે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ. આજે અમારી પાસે 9 એટલે 9, કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, સ્પર્ધામાં ભાગ લેનારા 9 વ્યક્તિઓ છે. દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. દે હેવ, તેઓની પાસે છે કોમ્પ્યુટર સ્ક્રીન, એટલે બધાની સામે એક એક કોમ્પ્યુટરની સ્ક્રીન આપેલી છે, એટલે બધા પાસે એક એક કોમ્પ્યુટર આપેલું છે સામે. અને એમાં શું છે? તો કે ઇન ફ્રન્ટ ઓફ ધેમ, તેઓની સામે. બરાબર, ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે, ધેમ એટલે તેઓ, અને ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે.
તેઓની સામે દરેકની સામે એક એક કોમ્પ્યુટરની સ્ક્રીન આપવામાં આવેલી છે. ઓલ ઓફ અસ આપણા બધે આપણે બધા, બરાબર, ઓલ ઓફ અસ એટલે આપણા આપણે બધા, દરેક વ્યક્તિ જ્યાં જેટલા ઉપસ્થિત છે એટલા બધાની વાત કરે છે. આ વિકાસ છે એ કાર્યક્રમની શરૂઆતમાં આટલું સંબોધન કરે છે. ઓલ ઓફ અસ આપણે બધા આર ઈગરલી અવેઇટિંગ. ઈગરલી, ઈગર એટલે શું થશે તો કે ઉત્સાહ, ઉત્સુકતાથી, બરાબર, આતુરતાપૂર્વક, આતુરતાપૂર્વક અવેઇટિંગ, વેઇટ કરી રહ્યા છીએ એટલે રાહ જોઈ રહ્યા છીએ ધ સ્ટાર્ટ શરૂ થવાની. આપણે બધા આતુરતાપૂર્વક આજે સ્પર્ધા શરૂ થઈ જાય એવી આપણે રાહ જોઈ રહ્યા છીએ. તો એટલે શું કહે છે, સો, તેથી લેટ્સ, બરાબર, લેટ અસનું ટૂંકું રૂપ છે લેટ્સ, નોટ વેસ્ટ ટાઈમ. ચાલો ટાઈમને વેસ્ટ કરવો જોઈએ નહીં. ટાઈમ છે, સમય છે, એનો બગાડ કરવો જોઈએ નહીં. વેસ્ટ કરવું એટલે વેડફવું, સમય વેડફવો જોઈએ નહીં. એટલે હવે છે એ વિકાસે આટલું શરૂઆત કરી દીધી એટલે હવે આ બધો કાર્યક્રમનો આખો કારભાર કોને સોંપવામાં આવશે તો કે મિસ્ટર પરમારને સોંપવામાં આવશે. કારણ તો કે મિસ્ટર પરમાર છે એ કાર્યક્રમના હોસ્ટ છે એટલે સંચાલક છે. તો મિસ્ટર પરમાર બોલે છે, મિસ્ટર પરમાર સેડ થેન્ક યુ વિકાસ. એ આ વિકાસે શરૂઆત કરી એટલે વિકાસને છે એ શું કહે છે, આભાર માને છે. હે એવરી વન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. દરેકને હાઈ કહે છે, બરાબર, હેલો કહે છે. એવરી વન એટલે બધાને, દરેકને. વેલકમ અગેન, ફરીથી તમારું, અગેન એટલે ફરીથી સ્વાગત છે. એન્ડ અને ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ, અને પાર્ટિસિપન્ટ્સ એટલે ભાગ લેનારને શું કહે છે, ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ એટલે શું થશે તો કે એને સારી વિશેષ વિશેષ આપે છે, સારી એની માટે શુભકામનાઓ આપે છે કે તમારી જે આ સ્પર્ધા છે એમાં તમે સારી રીતે રમી શકો. કન્ટેસ્ટન્ટ્સ, જે ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સ અને કન્ટેસ્ટન્ટ્સ બેયનો અર્થ એક જ થશે એટલે બે સામાનાર્થી છે, યાદ રાખજો, બરાબર. કન્ટેસ્ટન્ટ સેઝ, કન્ટેસ્ટન્ટે કહ્યું, થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ. હવે મિસ્ટર પરમાર બોલે છે, મિસ્ટર પરમાર સેડ, હવે શું કરશે મિસ્ટર પરમાર તો કે આખું જે કંઈ પણ કાર્યક્રમ છે એની માહિતી આપે છે. ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, બરાબર. પહેલો રાઉન્ડ, ફર્સ્ટ એટલે પહેલો, પહેલો રાઉન્ડ છે આ જે સ્પર્ધા છે એનો પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી, જે આપણી યુનિટનું એક્ટિવિટી 4નું ટાઇટલ છે. ઓકે રેડી, બરાબર, શું તમે બધા તૈયાર છો? રેડી એટલે તૈયાર. આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન, હું તમને એક પ્રશ્ન આપીશ. ઓન યોર કોમ્પ્યુટર, તમારા કોમ્પ્યુટરમાં, બરાબર, હું તમને બધાને એક પ્રશ્ન આપીશ તમારા કોમ્પ્યુટરમાં. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ, મેક્સિમમ એટલે વધુમાં વધુ, તમે મેળવી શકશો, ગેટ એટલે મેળવવું, તમે મેળવી શકશો અથવા તો તમને મળશે વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. તમને એક ક્વેશ્ચન આપવામાં આવશે, તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એ પ્રશ્ન આવશે અને એ પ્રશ્નનો જવાબ આપવા માટે વધુમાં વધુ એને કેટલી મિનિટ, કેટલો સમય મળશે. તો યાદ રાખજો, પહેલા રાઉન્ડનો જે પ્રશ્ન હતો એનો આન્સર આપવા માટે મેક્સિમમ એને 7 સેકન્ડ મળે છે, 7 સેકન્ડ જ મળે છે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર, કન્ટેસ્ટન્ટ એટલે ભાગ લેનારી વ્યક્તિ, વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર, જેની પાસે ઝડપી આંગળી છે. ઝડપી આંગળી એટલે કહેવાનો અર્થ કે જેને પહેલા જવાબ આવડી જશે, જે વ્યક્તિ પહેલી વખત ત્યાં બઝર આપેલું હશે, એક બટન આપેલું હશે અને એના ઉપર જે પહેલા ક્લિક કરી દેશે અને પહેલા સાચો જવાબ આપી દેશે ઓછા સમયમાં, 7 સેકન્ડથી પણ પહેલા સમયમાં, જે 7 સેકન્ડમાં જે સૌથી પ્રથમ જવાબ આપશે એ વ્યક્તિ છે એ ક્યાં આવશે તો કે વિલ કમ, તે આવશે ટુ ધી સ્માર્ટ સીટ, આ સ્માર્ટ સીટ ઉપર. એટલે મિસ્ટર પરમાર એની બાજુમાં એક સ્માર્ટ સીટ છે, બરાબર, હોશિયાર વિદ્યાર્થીઓની બેઠક છે, સીટ એટલે બેઠક, ત્યાં એને બેસવાનું કહે છે. પછી શું થશે તો કે પછી એમાં જે પેલો હશે એને મિસ્ટર પરમાર છે અલગ અલગ પ્રશ્ન પૂછશે અને પછી એ મિસ્ટર પરમારના પ્રશ્નોના જવાબ આપતો જશે અને એ પ્રમાણે સ્પર્ધા છે આગળ ચાલશે એ આપણે જોઈએ આગળ. તો હવે પહેલો જે પહેલા નવે નવ કન્ટેસ્ટન્ટ માટેનો પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ચલો તો અહીંયા છે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. હવે એને મિસ્ટર પરમાર પ્રશ્ન આપે છે એટલે એવું કહે છે કે તમારો સમય શરૂ થાય છે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ, અરેન્જ એટલે ગોઠવો, ગોઠવણી કરવી. ધ ફોલોઈંગ વર્ડ્સ, નીચેના શબ્દોને ગોઠવો ઇન કરેક્ટ ઓર્ડર, બરાબર, સાચા ક્રમમાં નીચેના શબ્દોને ગોઠવો. મેક અ સેન્ટેન્સ, વાક્ય બનાવો. નીચે એ બી સી ડી ઈ એ 4 ઓપ્શનમાં 4 શબ્દ આપેલા છે,
એ ચારે ચાર શબ્દો છે આડાવડા છે એટલે ચારે ચાર શબ્દોને ગોઠવવાના છે અને એક લિસ્ટ તૈયાર એનું યોગ્ય ક્રમ ગોઠવી ઓર્ડર એટલે ક્રમ થશે કરેક્ટર એટલે યોગ્ય બરાબર છે યોગ્ય ક્રમમાં ગોઠવી અને એક યોગ્ય વાક્ય બનાવવાનું છે જો અહીંયા પિંક ચોરસ આપેલું છે તો આ શું છે તો કે આ એની કોમ્પ્યુટરની સ્ક્રીન છે એ બેસ્ટ બી ફ્રેન્ડ સી ટ્રીઝ ડી આર અને ઈ અવર બરાબર આ ચાર પાંચ ઓપ્શન આપેલા છે હવે આ પાંચે પાંચ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને એક વાક્ય બનાવવાનું છે તો હવે કોણ બનાવે છે વાક્ય તો જોઈએ કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર કૌંસમાં આપેલું છે એટલે આ ક્રિયા કરવામાં આવે છે કન્ટેસ્ટન્ટ ભાગ લેનાર વ્યક્તિઓ છે ભાગ લેનાર સ્પર્ધકો છે એ સિલેક્ટ કરે છે પસંદ કરે છે ધેર એટલે તેઓના આન્સર્સ એટલે જવાબ તેઓના આન્સર પસંદ કરે તો કે શું કરશે કન્ટેસ્ટન્ટ તો કે એનું જે ઓપ્શન છે એ સાચું વાક્ય જે બનતું હશે એ વાક્ય એને સાચું બનાવવાનું થશે તો અહીંયા એ બી સી ડી અને ઈ છે એમાંથી જે સાચો ઓપ્શન કરેક્ટ ઓપ્શન એટલે કે જેમ કે પહેલાં સી આવતું હોય તો પહેલાં સી પછી ડી ઈ એ અને બી એ જલ્દીથી જે દબાવી દેશે જે જલ્દીથી એ છે એ બટન ક્લિક કરી દેશે એનો સાચો આન્સર એ આન્સર પહેલો સાચો ગણાશે અને એ ફર્સ્ટ આંગળ છે એ ફર્સ્ટ પહેલી આંગળી છે એ ફાસ્ટ ગણાશે અને એટલા માટે એને સ્માર્ટ સીટ ઉપર બેસવાનો વારો આવશે તો અહીંયા છે તો જો અહીંયા દરેક વ્યક્તિ સાચો આન્સર સિલેક્ટ બધા આન્સર સિલેક્ટ કરે છે અને ધ કરેક્ટ ઓર્ડર ઓર્ડર એટલે ક્રમ કરેક્ટ એટલે સાચો સાચો ક્રમ શું છે તો કે ઇઝ સી ડી ઈ એ બી એટલે સી એટલે ટ્રીઝ આર ડી એટલે આર પછી આવશે ઈ એટલે અવર પછી આવશે એ બેસ્ટ અને ફ્રેન્ડ્સ તો વાક્ય કેવું થશે તો કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ વૃક્ષો આપણા સૌથી પ્રિય મિત્રો સૌથી સારા મિત્રો સૌથી શ્રેષ્ઠ મિત્રો છે એવું વાક્ય અહીંયા કરેક્ટ ઓર્ડરમાં ગોઠવવાનું હતું ચલો જોઈએ આપણે કોણે સૌ પ્રથમ છે એ વાક્ય ગોઠવેલું છે તો મિસ્ટર પરમાર કહે છે મિસ્ટર પરમાર સેડ ઓકે ધ ટાઈમ ઇઝ અપ ટાઈમ હવે પૂરો થઈ ગયો છે લેટ સી ચાલો જોઈએ હુ ઇઝ ધ ક્વિકેસ્ટ કોણ ઝડપી છે બરાબર ચાલો જોઈએ કે જે કોણ ઝડપથી છે કોણે આ આંગળી છે એ દબાવેલી છે સૌથી ઝડપી ધ ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપી હુ એટલે કોણ એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ ચલો કોણે દબાવેલી છે પહેલી આંગળી અથવા તો કોની ઝડપી આંગળી છે તો કે નંદિતા ગોસાઈ તો એ નંદિતા ગોસાઈ છે સી ટૂક તેણે લીધી છે ઓનલી 3 સેકન્ડ્સ માત્ર 3 સેકન્ડ એણે લીધા છે 3 સેકન્ડ જેટલો જ ટાઈમ એ લીધો આ જે વાક્ય છે એને કરેક્ટ ઓર્ડરમાં કરેક્ટ યોગ્ય ક્રમમાં ગોઠવવામાં એને માત્ર 3 સેકન્ડ લીધી છે ટેકનું ભૂતકાળ છે ટૂંક વેલકમ નંદિતા કમ ટુ ધીસ સ્માર્ટ સીટ બરાબર નંદિતા તારું સ્વાગત છે કમ આવ બરાબર ટુ ધીસ સ્માર્ટ સીટ તું આ સ્માર્ટ સીટ ઉપર આવ નંદિતા કહે છે ઓહ થેન્ક યુ સર નંદિતાએ કહ્યું અરે થેન્ક યુ સર તમારો આભાર સાહેબ આઈ એમ શો લકી હું ખૂબ જ ભાગ્યશાળી છું બરાબર લકી એટલે નસીબદાર હું ખૂબ જ નસીબદાર છું કે મને આ સીટ ઉપર બેસવાનો મોકો મળ્યો મિસ્ટર પરમાર કહે છે આર યુ રેડી મિસ્ટર પરમારે કહ્યું કે તું તૈયાર છો તો નંદિતા કહે છે યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ નંદિતા કહે છે હા સર પણ હું બધાને કંઈક કહેવા ઈચ્છું છું તો હવે આપણે નેક્સ્ટ જોશું કે એ બધાને શું કહેવા ઈચ્છે છે પણ એની પહેલાં આપણે કેટલાક જે આવતા પાઠની અંદર આવતા કેટલાક આજે પહેલા પાઠ પહેલા પેજમાં જે અઘરા શબ્દો છે એ અઘરા શબ્દોની માહિતી આપણે મેળવી લઈએ
એને આપણે સ્કોરર અહીંયા સ્કોરર દર્શાવેલું છે. પછી એક્સપર્ટ, એક્સપર્ટ એટલે નિષ્ણાત. કન્ટેસ્ટન્ટ, કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિ. એ એક્સપર્ટ એટલે નિષ્ણાત એટલે કોણ? તો કે વિદ્વાન વ્યક્તિ, તજજ્ઞ વ્યક્તિ. ઈગરલી, ઈગરલી એટલે આતુરતાપૂર્વક, બરાબર છે? ઉત્સાહ, આતુરતાપૂર્વક કે જલ્દીથી કંઈક એ કોઈ કાર્ય છે એના તરફ એના એના માટે આતુર હોવું. મેક્સિમમ, મેક્સિમમ એટલે સૌથી વધુ. અને ઓર્ડર, ઓર્ડર એટલે ક્રમ. તો આજે છે એ અહીંયા સુધી આપણે રાખીએ. આગળનું જે પણ પાઠ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આજનું હોમવર્ક છે એ તમારે